स्वायण मेकमन्त्रम् श्री स्वामी नारायण मेकतन्त्रम् श्री स्वामी नारायण मेकदेवम् स्वामी नारायण मानमामि। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने। श्री घनश्याम महाराज ने। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। आ पवित्र भूमि स्वामीनारायण मंदिर लोयाधाम ना आंगणे आज आ शाकोत्सव में भगवान श्रीहरिना अति प्यारा अद्भुतानंद स्वामीनु चरित्र आपणे सांभळीए छीए। लग्नना मांडवे ज्या एक आनंद हतो आखा गाम ने उत्साह समातो नथी। कोईनी कल्पना मां क्यारे आवा विचार आया पण नहीं होय। भगवान श्रीहरि नो एक नानकड़ो कागळ आवे मामा साधु थवा माटे निकले छे। भाणा भाई ने छेल्ले छेल्ले जय स्वामीनारायण कहेवा माटे रोकाया छे। अने भाणा भाई नुं नाम नथी लख्युं, हाथे हजी मींढोळ बांध्यो छे, अने छतां पण ए सहजानंदी सिंह मामानी साथे साधु थवा तैयार थाय। समाज थोड़ी वार माटे विचार नथी करी सकतो। लोकोना धबकारा थोड़ी वार माटे बंद थई जाय एवी एक घटना छे। ज्यां परणवानी लग्ननी विवाहनी वातो चालती हती त्यां वैराग्यनी त्यागनी वातो चालू थई। ये कल्याणदास भगवा कपड़ा रंगी भगवान स्वामीनारायण ने भूजमां मळ्या छे। अढ़ार अढ़ार गामधणियों ने जोई राजा छे, मोटा पटेल छे, मोटा श्रीमंत सुखी सेठ छे, भगवान श्रीहरि नो आनंद समातो नथी। पण छेल्ले छेल्ले एक युवान छे, नव लोहियो छे, एने भगवान श्रीहरिए जोयो छे। महाराज कहे छे, अरे कल्याणदास तमे आगळ उभेला अजा पटेल मामा छे, એમણે પરિચય આપ્યો, મહારાજ તમારો કાગળ વાંચી હું નીકળતો હતો, આ કલ્યાણનું લગ્ન ચાલતું હતું, એને કહ્યું મામા મારે સાધુ થવું છે। આ કાગળમાં ભગવાને 18 નામ લખ્યા અને છેલ્લે વિગેરે વિગેરે લખ્યું છે, માટે મારું નામ આવી ગયું। મહારાજ આ સાધુ થવા માટે આવ્યો છે। લગ્નના માંડવેથી સીધો કૂદકો મારીને બહાર નીકળીને આવ્યો છે।
હજી એના હાથે મીંઢોળ બાંધેલો છે અને ભગવાન શ્રીહરિ તે દિવસે એવા પ્રસન્ન થયા. આ પ્રસાદીના શબ્દ છે, મહારાજ કલ્યાણદાસને જોઈને એમ બોલ્યા, કલ્યાણદાસ તમે ભલે આવ્યા, તમે ભલે આવ્યા, અરે બાપ કલ્યાણદાસ તમે ભલે આવ્યા, તમે અમારા આંખ અને માથા ઉપર આવો. અને મહારાજ એવા ભેટ્યા છે, એવા ભેટ્યા છે, એવા ભેટ્યા છે. કલ્યાણદાસ ઉપર મહારાજે રાજીપો દર્શાવ્યો, સભામાં વાત કરી. આજ દિવસ સુધીના ઇતિહાસમાં જેવું કોઈએ કામ નથી કર્યું, જેવું પગલું કોઈએ નથી ભર્યું, એવું પગલું આ કલ્યાણદાસે ભર્યું છે. એને અદ્ભુત કામ કર્યું છે, માટે અમે એનું અદ્ભુતાનંદ સ્વામી નામ પાડીએ છીએ. સાધુ થવાના હોય ને આગલી રાતે ભાગી ગયા હોય એવા ઘણા દાખલા છે, પણ લગ્ન થવાના હોય ને માંડવેથી સાધુ થઈ ગયા હોય ચાર ફેરા ફેર્યા પછી એવો દાખલો જોયો. આ બ્રહ્માંડ થયું ત્યારથી કદાચ આજ દિવસ સુધીની આ પહેલી ઘટના હશે. અદ્ભુતાનંદ સ્વામીનું આ અદ્ભુત ચરિત્ર છે. લોકો ઘણીવાર વાત કરતા હોય વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, ઘણા એમ કહે તાજમહેલ છે, ઘણા એમ કે પેલું છે, ઘણા એમ કે પેલું છે. આ જગતના ભૌતિક વન્ડર્સ એ તો કદાચ કેટલા સમય સુધી ટકે ન ટકે, પણ આ ભગવાન સ્વામી નારાયણનું જીવતું જાગતું દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે અદ્ભુતાનંદ સ્વામીનો દાખલો. રામદાસજી સાથે આવ્યા છે. 18 નવા પરમહંસોને જોઈ મહારાજની છાતી ગજ ગજ ફૂલે છે. 1.5 મહિના સુધી એ 18 ને ભગવાને સાથે રાખ્યા છે. નિત્ય નવા નવા પકવાન પીરસવા આવે છે. એક એક સાધુને મહારાજે નામ આપ્યા છે. મહારાજ ભેટે છે, પોતાની પાસે બેસાડે છે, પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે છે. એક દિવસ રામદાસજીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપણા સંતો જે જે ગામડાઓમાં જાય છે સાધુને ખાલી માર જ ખાવાનો, આ બાજુ કચ્છમાં જાય ત્યાં ઉપદ્રવ, આ બાજુ ગુજરાતમાં જાય ત્યાં ઉપદ્રવ, આ બાજુ કાઠિયાવાડમાં જાય ત્યાં ઉપદ્રવ, કોઈક જગ્યાએ રાજાઓનો ઉપદ્રવ, કોઈક જગ્યાએ ગામના પટેલિયાઓનો ઉપદ્રવ, કોઈક જગ્યાએ બાવાઓનો ઉપદ્રવ. મહારાજ આ સત્સંગમાં થોડા ઘણા ગામ એવા હતા કે જ્યાં આપણા મોટા હરિભક્તો હતા, એને લીધે સંતો નિર્ભય થઈને વિચરણ કરી શકતા, સંતોને શાંતિ હતી, સુખ હતું. અને 18 મોટા માણસને તમે સાધુ કરી દીધા મહારાજ, હવે સાધુને ગામડાઓમાં જવાય એવું નથી રહ્યું. સ્વામી તમે કયો એમ કરીએ? પ્રભુ હું તો બીજી શું વિનંતી કરું, પણ સંતો ગામડે જો સુખેથી વિચરણ નહીં કરી શકે, સાધુની કોઈ રક્ષા નહીં કરે, સાધુનો પક્ષ રાખનાર કોઈ જો નહીં હોય, તો સંતો નિર્ભય થઈને ગામડામાં ફરી નહીં શકે, ભગવાનની વાત કરી નહીં શકે, અને લોકોને ભગવાન સન્મુખ નહીં કરે. પ્રભુ કઈ કૃપા કરો. સ્વામી તમારી ઈચ્છા છે ને તો અમે આ બધાને પાછા મોકલી દઈએ. 18 મહારાજે બોલાવ્યા છે. મહારાજે કહ્યું છે, તમે અમારા એક વચને સાધુ થયા, તમારા ગામ ગરાસ છોડ્યા, તમારી સંપત્તિ છોડી, હું તમારા ઉપર અતિ રાજી છું. હવે તમારે મારા એક વચને મારી આજ્ઞા બીજી પાળવાની છે. હરિભક્તોને અણસાર આવી ગયો છે. મહારાજે હરિભક્તોને કહ્યું છે, તમારે આ કપડાં ઉતારી, તમારા જે કપડાં હતા એ કપડાં પહેરી અને પાછું તમારે જવાનું છે. તમે સંસારમાં છો છતાં અમારી આજ્ઞાથી છો, માટે સંત છો. તમે ગ્રહસ્થાશ્રમમાં રહેશો, સ્ત્રી પરિવારની વચ્ચે રહેશો, પણ તમારું મન એ વિરક્ત રહેશે, ત્યાગીના જેવું અનાસક્ત રહેશે, અમારા આશીર્વાદ છે. મહારાજે દરબારોના કપડાં ઉતરાવ્યા છે, સોનેરી પોશાક પહેરાવ્યો છે, રજવાડી વસ્ત્રો, સારા વસ્ત્ર, સારા અલંકાર મહારાજ પોતે હરિભક્તોને તૈયાર કરે છે. હરિભક્તોને વળાવવા માટે ભુજની ભાગોળ સુધી આવ્યા છે.
દોઢ દોઢ મહિના સુધી ભગવાન શ્રીહરિની મૂર્તિનું સુખ લેનારા એ 18-18 દરબારો રડી પડ્યા છે. મહારાજ, અત્યાર સુધી તમે અમૃતના ઓડકાર અમને કરાવ્યા, અત્યાર સુધી તમે તમારી મૂર્તિનું સુખ એની અમને સમાધિ કરાવી, અને હવે આ સંસારની ઉપાધિમાં અમને શા માટે ધકેલો છો પ્રભુ? કોઈનું મન પ્રભુથી દૂર થવા માટે માનતું નથી. ભગવાન શ્રીહરિ ત્યારે હરિભક્તોને કહે છે, ભગવાન શ્રીહરિની આંખમાં પણ આજે આંસુ છે. એવો દુનિયાનો કયો ઇતિહાસ હોય કે જ્યાં આવા સોનેરી પ્રસંગો નોંધાયા હોય? મહારાજ હરિભક્તોને કહે છે, તેને વહાલાએ ધીરજ આલે, સમજાવ્યા છે બાથ માં ઘાલે. તેને વહાલાએ ધીરજ આલે, છે બાથ માં ઘાલે. એક એક ને ભેટે છે, એક પરિપણું છે, આ સર્વોપરિપણું એ બાકી કાઠીનો ક જેટલો વાકો છે ને, કાઠીનો ક એટલા જ કાઠી વાકા.